મહિનાની શરૂઆત થતા સમગ્ર જિલ્લામાં શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે। જેમાં આજે અમે એક એવા મહાદેવ મંદિરની વાત કરીએ કે જ્યાં જંગલમાંથી મંગલ કઈ રીતે થયું અને કેમ આ મંદિર જિંજેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। શ્રાવણ મહિનાનો પવિત્ર માસ છે અને પવિત્ર માસ સાધુ સંતો પણ આમ ભજન કરે છે। એટલે મારી આ તપસ્યા કરવાની ઈચ્છા થઈ ગઈ, એટલે મેં કીધું મોઈ તપસ્યા કરો અને ભજન કરું ગુરુ મહારાજના સાનિધ્યમાં, તો આપણા હિન્દુ ધર્મમાં કોઈ સંસ્કૃતિ આવે જાળવાઈ રહે અને સાંજે ભજન થાય, ગામ લોકો દર્શન કરવા આવે, પછી આ જંગલ નિવાહી ના છે। શ્રાવણ મહિનો એટલે પવિત્ર માસ ગણાય છે અને ભક્તો વહેલી સવારે મહાદેવ મંદિર જઈ બીલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરે છે અને મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે। દિયોદર તાલુકાના વડિયા ગામે આવેલા જિંજેશ્વર મહાદેવ મંદિર વર્ષો જૂનું મંદિર છે। કહેવાય છે કે વર્ષો પહેલા આ વિસ્તાર જંગલ હતું અને મહંતો અહીં આવતા જતા હતા, જેમાં અહીં જિંજારા નામના એક વડલા નીચે ત્રિશુલ હોવાથી મહંતો અહીં ત્રિશુલની પૂજા કરતા હતા, જેમાં આ મંદિર અત્યારે જિંજેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે। પહેલા તો નાનું મંદિર હતું માટીનું, બાપુ ધોણો બનાવ્યો, ધોણા બનાવ્યા પછી નાનું મંદિર હતું, પછી ગામ લોકોએ સહયોગ આપ્યો, બાપુ અનાજ ખાતા નહીં, ત્રણેય ગામમાં ભેગા થઈને શિવાલય મંદિર બનાવ્યો, શિવાલય મંદિર બનાવીને જિંજારેશ્વર મહાદેવ નામ રાખવામાં આવ્યું। નામ રાખ્યા પછી બાપુને કહે કે તમે હવે અનાજ ખાઓ, બાપુ કે ભાઈ મારે હવે અનાજ ખાવું નહીં અને ગામ લોકો મને સહયોગ આપે તો હું અનાજ ખાવ, એવી રીતે વડિયા નોકાર ગાંડપ ત્રણ ગામને બાપુ સહયોગ આપ્યો અને માણા બધ્યા, પછી આ જગ્યાનું નામ વિકાસ થયો। જિંજારેશ્વર મહાદેવના મંદિરનું નામ પડ્યું છે શેના ઉપરથી, કઈ રીતે પડ્યું? આ જિંજારેશ્વર ઝાડ ઉપરથી નામ પડ્યું છે, વૃક્ષ ઉપરથી આ જિંજારેશ્વર મહાદેવ નામ રાખવામાં આવ્યું, આ પણ એ ઝાડ મોજું છે જિંજારેશ્વરનું। જેમાં બીજી તરફ આ મંદિરના મહંત શ્રી શ્રવણ મહિનામાં સતત એક પગ પર ઉભા રહીને તપ કરે છે, જેમાં રાત્રિ સમયે અહીં સંતવાણી ભજનનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં આજુબાજુ વિસ્તારમાંથી ભક્તો મોટી સંખ્યામાં ભજનનો લાભ પણ લે છે। ભક્તોનું એવું કહેવું છે કે આ મંદિર વર્ષો જૂનું છે અને આ મંદિરનો ઇતિહાસ પણ અનેરો છે, અહીં ભક્તો મહાદેવ મંદિરની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે। રિપોર્ટર અશોક ડોડિયા, દિયોદર, બનાસકાંઠા। શું કહેશો આ મંદિરનું શું મહત્વ છે? આ મંદિરની તપસી રગ્યા છે, બાપુ શ્રાવણ મહિનામાં વીર તપસ્યા લીધી છે, એટલે વસ્તી અમારે ખૂબ દર્શન આવે છે, અમારા ભજન બાર એક વાગ્યાથી બોલે છે, અમારા વસ્તી આવે છે, બાપુને શ્રાવણ મહિનો પવિત્ર મહિનો હતો એટલે આપણે અમારે તપસ્યા કરી, એટલે બહુનો બાપુનો આભાર અને વસ્તીને એમ કે અમારે આ જગ્યા છે પણ તપસી રગ્યા છે।